વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર કોઈ ને કોઈ વિવાદોના કારણે ચર્ચાનો વિષય બને છે। 5 ગોલ્ડ મેડલ મેળવનારી એક તેજસ્વી વિદ્યાર્થીની વ્યોમાને પદ્મીદાન સમારોહમાં મેડલ એનાયત ન કરાતા એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ હતી। ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે બિનલ ગઢવી અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે 71મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। વડોદરાની એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીની વ્યોમા ધોળકિયા સોશિયલ વર્ક ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હતી, જ્યાં તેને માસ્ટર સુધી અભ્યાસ પૂર્ણ કરી તે હાલ અમેરિકા અભ્યાસ માટે ગઈ છે। એમએસ યુનિવર્સિટીમાં યોજાયેલ આ સમારોહમાં વ્યોમા ધોળકિયાને પણ 5 ગોલ્ડ મેડલ મળ્યા છે। અભ્યાસ અર્થે અમેરિકા ગઈ હોવાથી વ્યોમા પદવીદાન સમારોહમાં હાજર રહી શકે તેમ ન હતું, જેથી તેણે પોતાના માતા પિતાને આ મેડલ લેવા માટે યુનિવર્સિટીને એક લેટર લખ્યો હતો। યુનિવર્સિટી દ્વારા વ્યોમા ધોળકિયાને મેડલ સમારોહ બાદ આપવા માટે જણાવ્યું હતું, જેથી વ્યોમા ધોળકિયાના માતા પિતા ખૂબ જ નારાજ જોવા મળ્યા હતા અને માતા પિતાએ વધુમાં કહ્યું હતું કે દીકરી વ્યોમા અમેરિકા જઈને પણ એમએસ યુનિવર્સિટીનું નામ જ રોશન કરી રહી છે। યુનિવર્સિટી પ્રશાસન જે મેડલ સમારોહ બાદ આપવાની વાત કરી રહ્યું છે તે મેડલ સમારોહમાં પણ આપી જ શકે છે, જે એમએસ યુનિવર્સિટીએ કોરોનાના કાળમાં ઓનલાઈન પદવીદાન સમારોહ યોજ્યા હતા। એ જ યુનિવર્સિટી એક તેજસ્વી વિદ્યાર્થિનીને આવા સંજોગોમાં મેડલથી કેવી રીતે વંચિત રાખી શકે, આ અગાઉ પણ યુનિવર્સિટી કેટલી વાર વિવાદોમાં ઘેરાઈ છે। આજે એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી ભાજપના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની પુત્રી આરતી ઝાલા પણ પરીક્ષા આપી ન શકી હતી। ફર્સ્ટ યર બીએ વિથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતી આરતી ઝાલા વિષય બદલાતા તેનો બેઠક વ્યવસ્થામાં નંબર જ ન હોવાને કારણે પરીક્ષા પણ ન આપી શકી, જેથી હવે તેને એડિશનલ પરીક્ષા આપવી પડશે। થોડા સમય પહેલાં પણ વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તથા વિદ્યાર્થીની યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ પડતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફરી એકવાર વિવાદ ઊભો થયો હતો। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।